नमस्कार वाली मित्रों, फरी एक वक्त नारायण विद्या विहार ना उपक्रमे योजायेली आ प्रवचन श्रेणी में आपनु स्वागत छे। दोस्तों, आजे एक वातनी शुरुआत थोड़ा अलग अलग वाक्यों थी करवी छे। आपणे आपणा संतानोनी साथे जाणे अजाणे क्यारेक क्यारेक केवा केवा वाक्यों बोलता होईए छीए, भणीश नहीं तो भीख मांगीश, મોટો થઈને શું કરવાનો છો તું, મને એમ લાગે છે કે તમે કાંઈ ઉકાળવાના નથી, બહુ હોશિયારી ન કર, મારી સામે બોલમાં હું મોટો છું। અને ઘણી વખત તો આપણે એવું પણ બોલી નાખીએ છીએ કે હવે મોટા થયા છોકરમાં જ છોડો। દોસ્તો, આવા વાક્યો બહુ સહજ રીતે આપણે બોલી નાખતા હોઈએ છીએ। આપણને ખબર છે આ શબ્દોની, આ વાક્યોની બાળ માનસ, યુવા માનસ ઉપર કેટલી નકારાત્મક અસર થાય છે। આપણે આપણા સંતાનો છે, આપણા સંતાનો સ્ટ્રોંગ બને, સફળ બને એ દુનિયાના તમામ મા બાપની ઈચ્છા હોય જ, શું આપણે આની માટે શું કરી શકીએ? દોસ્તો, માત્ર ને માત્ર વાક્ય બોલવાની નિષેધ એ જ જશે, વાક્ય રચના બદલી નાખીએ આખે આખો પરિણામ બદલાઈ જશે। એક્ઝામ્પલ આપીને વાત કરું, પહેલું વાક્ય આપણે જે હમણાં કીધું કે ભણીશ નહીં તો ભીખ માંગીશ, એના બદલે આપણે એવું ના બોલીએ કે જો વધારે ભણીશ તો ગામની અંદર ગરીબ અને ભીખ માંગતા લોકો છે ને એને તારે કંઈક નોકરી ધંધો કામ આપી શકીશ અને તું એ લોકોનો ઉદ્ધાર કરી શકીશ। બસ વાત એ જ છે, આપણે એવું ના કહી શકીએ કે બહુ હોશિયારી ના કર, મારી સામે બોલમાં હું મોટો છું, એના બદલે બેટા મને ખબર છે કે તને આવડે છે પણ મારી પાસે અનુભવ છે, જરા આપણે વાત ચર્ચાથી કરી શકશો? એક નાની એવી બાબત આખે આખો યુટર્ન લાવી દે છે। કદાચ આપણે ઘણી વખત એવું પણ બોલતા હોઈએ છીએ કે હવે આ છોકરમાં રહેવા દે, તું મોટો થઈ ગયો છો। ઘણી વખત દીકરીઓને પણ એવું કહેતા હોય કે હવે આ નાના બાળકો જેવા તમારા બિહેવિયર, તમારી વર્તણૂક ઓછી કરો, કાલ સવારે શાસ્ત્રે જવાનું છે। અને ત્યારે જો આપણે માં કે બાપ તરીકે આ વાક્યને પોઝિટિવ બનાવી નાખીએ કે બેટા મને એમ લાગે છે કે તારી વાતમાં હજી થોડી પરિપક્વતા આપણે એડ કરીએ ને તો લોકો તને બહુ માન આપશે। બસ વાક્ય બદલાય છે, અર્થ બદલાય છે, અસર બદલાય છે। અને એટલા માટે થઈને દોસ્તો, સ્વામી વિવેકાનંદે બહુ સરસ વાત કરી છે કે આપણી જે માન્યતા હોય છે, બિલીફ હોય છે, બિલીફ એને એકદમ સ્ટ્રોંગ બનાવવી, અને મા બાપને પણ આ વિનંતી, બાળકોની અંદર એ માન્યતાને ઠાંસી ઠાંસીને હકારાત્મક માન્યતાઓ ભરો, કારણ કે લાંબા ગાળે આ જે માન્યતાઓ આપણા મનમાં બનેલી હોય છે એ માન્યતાઓ જ આપણા વિચારો બની જાય છે। બરાબર, બિલીફ બીકમ્સ થોટ્સ, અને જે આપણા વિચારો હોય ને એ મુજબ આપણી એક્શન, પછી આપણે એ મુજબ કાર્ય કરતા થઈ જઈએ છીએ, અને જેવું આપણે કાર્ય કરીએ એવી આપણને આદત પડી જાય છે, અને આદત જે પડી જાય છે એનાથી આપણું ચારિત્ર નિર્માણ થાય છે, અને આ ચારિત્ર આપણું ભવિષ્ય નક્કી કરે છે। અને એટલા માટે દોસ્તો, બાળકો સાથે જ્યારે આપણે વાત કરીએ ત્યારે બહુ જ, આ શબ્દની નીચે અંડરલાઇન કરવું પણ બહુ જરૂરી છે, બહુ જ કોન્શિયસલી જો આપણે બાળકની સાથે બિહેવ કરશું, ડીલ કરશું, તો મને વિશ્વાસ છે કે બાળકોની અંદર જે સર્વાંગી વિકાસ કરવા માટે દરેકે દરેક મા બાપ સવારથી સાંજ સુધી જે મહેનત કરે છે, આ મહેનતની પોઝિટિવ અસર આવવાની શરૂ થઈ જશે। બસ સવારના પહોરમાં બાળકને ઝઘડવાથી શરૂ કરી અને બાળકને સલાહ આપવાની સુધી તમામે તમામ જગ્યાએ નકારાત્મક વાક્ય, નેગેટિવ વાક્ય ન બોલતા એ જ સંદેશો હકારાત્મક રીતે કરી શકાય। હું તમને બીજું પણ એક એક્ઝામ્પલ આપું, દાખલા તરીકે આપણે કોઈને ફોન કરીએ અને એ ફોન કર્યા પછી એ વ્યક્તિ ફોન રિસીવ ના કરે, કલાક, બે કલાક, બીજે ત્રીજે દિવસે જ્યારે ફરી વખત ફોન ઉપર વાત થાય ત્યારે સામાન્ય રીતે આપણે શું બોલતા હોઈએ કે સર મેં તમને ફોન કરેલો પણ તમે મારો ફોન ઉપાડ્યો નહોતો, રિસીવ નહોતો કર્યો। હવે આ જ વાતને પોઝિટિવલી ન કહી શકાય કે મેં તમને ફોન કરેલો પરંતુ આપ કદાચ કોઈ કામમાં હશો એટલે આપે ફોન રિસીવ નહોતો કર્યો। બસ વાત એટલી જ છે, તમે એક માણસને બીજો માણસ કહેતો હોય અથવા તો હું મારા વિદ્યાર્થીને એમ કહું બોલ આમાં શું ન સમજાણું, જે હોય મને પૂછી લે, આમાં મેં નેગેટિવ સ્ટ્રોક આપ્યો, હવે આ જ વાતને હું પોઝિટિવલી કહી શકું,
આમાં એવી કોઈ બાબત છે કે હું તમને સમજાવી નથી શક્યો, તો હું ફરી વખત સમજાવું. એક જ વાત છે, પરંતુ જ્યારે એ વાતની અંદર કહેવાની પદ્ધતિ બદલાય છે, સામેવાળા ઉપર મેસેજ એ જ જાય છે, અર્થ બદલાય, અસર બદલાઈ જાય છે. અને એટલા માટે દોસ્તો, જ્યારે તમે તમારા બાળકો સાથે વાત કરો, ગીવ ધ પોઝિટિવ સ્ટ્રોક. નવી વાત સાથે આવતીકાલે આવું છું. ધન્યવાદ. ગોડ બ્લેસ યુ. આવજો અને રાજી રહેજો. થેન્ક યુ વેરી મચ.